ઓફ વડોદરા. સહજ અલગનો ઓટલો દ્વારા મૈત્રીનો ઉત્સવ વૃક્ષાંજલિ ઉજવવામાં આવ્યો. છેલ્લા 5 વર્ષથી સહજની સ્વપ્ન સૃષ્ટિમાં ધરતીને અંજલિ આપવાનો કાર્યક્રમ વૃક્ષાંજલિ તરીકે ઉજવીએ છીએ. આ માત્ર વૃક્ષારોપણ નથી, મિત્રો પોતાને ગમતા વૃક્ષના રોપા વાવે, લાવે અને સહજ એની દેખરેખને ઉછેરનું કામ કરે. સહજના અલગનો ઓટલો, તત્વમસી કે અન્ય પ્રસંગોએ આવતા મિત્રો પોતે વાવેલા છોડની મુલાકાત કરે, એને થોડોક સમય આપે, એ પણ એનો એક ભાગ છે. આ વર્ષે વૃક્ષાંજલિનું 6ઠું વર્ષ મૈત્રી દિવસે ઉજવ્યો. શરૂઆત મિત્રની પુત્રવધુ ગીતાંજલિએ પીપળાનું વૃક્ષ વાવી આગોતરી કરી લીધી. રવિવાર 4 ઓગસ્ટે મિત્રો પોતાના પરિવાર સાથે છોડ લઈને આવ્યા. કુમકુમ તિલક અને ફ્રેન્ડશિપ બેન્ડ બાંધીને સૌનું સ્વાગત કરવામાં આવ્યું. ત્યારે 120થી વધુ સંખ્યામાં સૌએ મૈત્રી દિવસ અને ધરતીને અંજલિનો કાર્યક્રમ ઉત્સાહભર્યા વાતાવરણમાં ઉજવ્યો. વહેલી સવારથી જ 7 વાગે આ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો હતો, જે બપોરે 2:30 વાગે ભોજન પ્રસાદી સાથે પૂર્ણ થયો હતો. શમી, સરગવા, નાળિયેરી, બીલી, મહુડા, ટીમરું, પંગારો, વાંસ, કરમદા, બદામ, શિરીષ, બહેડા, જામફળ, શીમળો, જાંબુ, ચારોડી, કલમીબોર, દેશીબોર, શેતુર, પીપળો, રાતરાણી, ચમેલી, જુઈ, આંબળા વગેરે જેવા અનેક છોડ રોપવામાં આવ્યા. તો સંભાળ લેવાની જવાબદારી પણ સહજની. છેલ્લા 5 વર્ષમાં મિત્રોએ 800થી વધુ વૃક્ષ વાવ્યા છે. ગયા વર્ષથી સૌ પોતાને ગમતા છોડ લાવીને વાવે છે. આ વર્ષના સખત ઉનાળામાં ઘણા વૃક્ષો સુકાયા, પણ ફરી ચોમાસે કેટલાક ફરી ઉગી રહ્યા છે, એ આનંદની વાત છે. વૃક્ષોને લીધે પથરાળ અને ધોવાઈને નુકસાન પામેલી ધરતી જીવન અને લીલીછમ બની રહી છે. અનેક પંખીઓ અને વિવિધ જીવો અહીં વસી રહ્યા છે.